આખી સિકવન્સ મગજમાં સેટ થતી હશે બધા વડાપ્રધાન આવી ગયેલા અટલ બિહારી વાજપેયી આવતા હતા તો એમને જોઈને ઈરા વિશ્વનાથને મનમાં એક પ્રશ્ન થયો કે હું એમને પગે લાગુ એટલા માટે થઈ અને ઈરા વિશ્વનાથે જગુને પૂછ્યું શું પૂછ્યું કે જગુ લાગુ ચરણ એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે તો બે જણાએ કમેન્ટ કરી ચંદ્રશેખર અને રાવે વાજપેયીને ગેંડા કહ્યા તો આઈ કે ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા હવે નમો શું કે છે જગુ લાગુ ઇમચરણ એવું પૂછ્યું ઈ રા વિશ્વનાથે ત્યારે ચંદ્રશેખર અને રાવે વાજપેયીને ગોંડા કહ્યા તો આઈ કે ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા હવે નમો તો આના ઉપરથી મિત્રો ભારતના તમામે તમામ વડાપ્રધાન આપણને યાદ રહી જશે જગુ એટલે કે જવાહરલાલ નેહરુ અને ગુલઝારીલાલ નંદા લાગુ એટલે કે લાલ બહાદુર શાસ્ત્રી અને ગુલઝારીલાલ નંદા ઇમ ચરણ ઓકે ઇન્દિરા ગાંધી મ એટલે મોરારજી દેસાઈ અને ચરણ એટલે ચૌધરી ચરણસિંહ જગુ લાગુ ઇમ ચરણ એવું પૂછ્યું ઈ રા વિશ્વનાથ એટલે ફરી જો ઇન્દિરા ગાંધી રા એટલે રાજીવ ગાંધી અને વિશ્વનાથ પ્રતાપસિંહ ત્યારે ચંદ્રશેખર અને નરસિંહરાવે વાજપેયીને ગોંડા કહ્યા એટલે ચંદ્રશેખર પીવી નરસિંહરાવ અટલ બિહારી વાજપેયી અને એચડી દેવગોડા કેવા ગોંડા એચડી ગોંડા હાઈ ડેફિનેશન જેવી ટીવી આવે ને એચડી ટીવી એમ એચડી દેવગોડા ત્યારે આઈ કે ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા આઈ કે ગુજરાત અટલ બિહારી વાજપેયી મનમોહન સિંહ હવે નમો એટલે કે નરેન્દ્રભાઈ મોદી મિત્રો મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી કે જેઓ વડાપ્રધાન તરીકે ચૂંટાયા હોય અથવા તો પ્રથમ ગુજરાતી જે વડાપ્રધાન બન્યા હોય કોણ તો કે મોરારજીભાઈ દેસાઈ ઓકે પ્રથમ ગેર કોંગ્રેસી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા સૌથી મોટી વયે વડાપ્રધાન બનનાર કોણ એવો પ્રશ્ન આવે તો પણ યાદ રાખીશું ઓકે કોણ મોરારજીભાઈ દેસાઈ ઓકે અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા મતદાન પહેલા જ રાજીનામું આપનાર ઓકે પ્રથમ વડાપ્રધાન મિત્રો જ્યારે પણ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવે ઓકે ત્યાર પછી એને પસાર થવા માટેનો સમય આપવામાં આવે છે એ દરમિયાન વડાપ્રધાન ઈચ્છા તો સ્વૈચ્છિક રાજીનામું આપી શકે તો આમની સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ તો એમને રાજીનામું આપી અને સત્તા ઉપરથી હટી ગયા હતા ઓકે એમની સમાધિ ક્યાં નામે ઓળખાય મોરારજી દેસાઈની સમાધિ મિત્ર અભયઘાટ છે જે અમદાવાદ ખાતે આવેલી છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે અભય કોની સમાધિ છે ઓકે મોરારજી દેસાઈ મોરારજી દેસાઈની સમાધિ ક્યાં આવેલી છે તો કે અભય ખાતે અભયઘાટ ક્યાં ઉપસ્થિત રહ્યા ન હતા એટલે એવો પ્રશ્ન પૂછાય કે એક પણ દિવસ લોકસભા અથવા સંસદ નો સામનો ન કરનારા વડાપ્રધાન કોણ એક પણ દિવસ સંસદ નો સામનો ન કરનારા વડાપ્રધાન એટલે કે ચૌધરી ચરણસિંહ તેમની સમાધિ કયા નામે ઓળખાય તો કે કિસાન ઘાટ છે એમની નામથી ઓળખાય તો કે તરીકે ઓળખવામાં આવે ત્યારબાદ ફરી ઇન્દિરા ગાંધીની વાત કરીએ ઓકે ઓપરેશન બ્લુ સ્ટાર ઓપરેશન બ્લુ સ્ટાર આપ સૌ જાણો છો પંજાબમાં અમૃતસર ખાતે ઓકે જે થયેલી ઘટના તો ઓપરેશન બ્લુ સ્ટાર તરીકે ઓળખાય સૌથી વધુ અવિશ્વાસનો પ્રસ્તાવ પંદર વખત એમની સમક્ષ મૂકવામાં આવેલો કોની સામે તો કે ઇન્દિરાબેન ગાંધી ઓકે મિત્રો પંદર વખત અવિશ્વાસનો પ્રસ્તાવ કોની સમક્ષ સૌથી વધારે અવિશ્વાસનો પ્રસ્તાવ કોણ કયા વડાપ્રધાનની સામે મૂકવામાં આવ્યો તો કે ઇન્દિરા ગાંધી બે અંગરક્ષક ઓકે સતવંતસિંહ અને બિયંતસિંહ દ્વારા તેમની હત્યા થઈ ઓકે તેઓ જતા હતા ત્યારે બે અંગરક્ષકો સામે ગોળી મારી ઓકે અને બે અંગરક્ષકના નામ યાદ રાખીશું ઓકે એક છે સતવંતસિંહ અને બીજા છે બિયંતસિંહ ઓગણીસો બોતેરમાં શિમલા કરાર થયો ઓકે કોણ હતા એ વખતે એમની સામે તો કે ઇન્દિરા ગાંધીની સામે હતા ભૂલ ઝુલ્ફિકાર અમી ભૂટો ઝુલ્ફિકાર અમી ભૂટો અને અહીંયા ભારતમાંથી ઇન્દિરા ગાંધી બંને વચ્ચે કયા કરાર થયેલા તો કે શિમલા કરાર ઉપર હતું મિત્ર ઓકે તાસ્કંદમાં ઓકે અહીંયા હતું શિમલા કરાર એટલે એવો પ્રશ્ન પૂછે કે શિમલા કરાર થયો ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા ઇન્દિરા ગાંધી તાસ્કંદ કરાર વખતે કોણ હતા લાલ બહાદુર શાસ્ત્રી તો ઇન્દિરા ગાંધી ઓકે એમનો કોઈ અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે મિત્ર તો થોડા ત્યાંથી આગળ વધીએ ઓકે તો રાજીવ ગાંધી સ્પષ્ટ બહુમતી દ્વારા પ્રથમ સૌથી નાની વયના ઓકે સૌ સ્પષ્ટ બહુમતી દ્વારા વડાપ્રધાન બન્યા હતા સૌથી નાની ઉંમરના વડાપ્રધાન ઓકે એવો પ્રશ્ન પૂછે તો યાદ રાખીશું રાજીવ ગાંધી સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી વડાપ્રધાન બનેલા ટેલિકોમ ક્રાંતિ ઓકે ક્ષેત્રે એવું કહેવાય કે ભારતમાં ટેલિક ટેલિક્રાંતિ જે પણ થઈ ઓકે એમની પાછળ સૌથી વિશેષ ફાળો આપ્યો હોય તો રાજીવ ગાંધી ઓકે એમનું અમૂલ્ય આ ફિલ્ડમાં પ્રદાન રહેલું છે ટેલિકોમ ક્રાંતિ લાવનાર એમના સમયમાં ઓકે બફર્સ કાંડ ઓકે પ્રચલિત થયેલો અને હજી પણ એની અમુક બાબતો ક્યારેક ક્યારેક અવારનવાર આપણે પેપરમાં જોતા હોઈએ છીએ રાજીવ ગાંધી ખેલ એવોર્ડ એ એમના નામ પરથી આપવામાં આવે છે રમત જગત શક્ત રમતનો શ્રેષ્ઠ ખેલાડી હોય અને રાજીવ ગાંધી એવોર્ડ આપવામાં આવે છે ઓગણીસો ને એકાણુંમાં એમને મરણોત્તર ભારત આપવામાં આવ્યો એમની સમાધિ વીરભૂમિ તરીકે ઓળખાય જો જવાહરલાલ નહેરુ પૂછે તો શાંતિવન ઇન્દિરા ગાંધી પૂછે ઓકે તો શક્તિ સ્થળ રાજીવ ગાંધી પૂછે તો એના માટે યાદ રાખીશું વીરભૂમિ ઓકે સ્પષ્ટ બહુમતી દ્વારા ઓકે સૌપ્રથમ નાની ઉંમરના વડાપ્રધાન ટેલિકોમ ક્રાંતિ એમના સર્જા એમના સમયમાં સર્જાઈ ઓકે બોફોર્સ કાંડ ઓકે એમના સમયમાં થયેલું રાજીવ ગાંધી ખેલત્ન એવોર્ડ ઓકે શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવે છે ઓગણીસો એકાણુંમાં મર્ણોત્તર ભારત રત્ન મળ્યો અને એમની સમાધિ વીરભૂમિ વિશ્વનાથ પ્રતાપસિંહ અવિશ્વાસના પ્રસ્તાવથી હટાવેલા હોય ચંદ્રશેખર સમાજવાદી લાલ કિલ્લા પર તિરંગો ન ફરકાવનાર એવો પૂછે તો પણ આપણે યાદ રાખીશું મિત્રો ચંદ્રશેખર લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન ન કરનારા વડાપ્રધાન સમાધિ તો કે જન નાયક તરીકે ઓળખાય ત્યાંથી થોડા આગળ વધીએ પીવી નરસિંહરાવ ઓકે નામ મિત્રો યાદ રાખવો જે પામુલાપતિ વેંકટા નરસિંહરાવ ઓકે એટલે આપણે ડાયરેક્ટ રાખીએ છીએ પીવી નરસિંહરાવ ઓકે પામુલાપતિ વેંકટા નરસિંહરાવ કોઈપણ ગૃહના સભ્ય ન હતા એવા તેઓ પ્રથમ હતા હવે મનમાં એવો પ્રશ્ન હતા શું કોઈપણ ગૃહના સભ્ય ના હોય વડાપ્રધાન બની શકે અવશ્ય મિત્ર બની શકે કોઈપણ વ્યક્તિ કોઈ પણ ગૃહનો સભ્ય ના હોય અથવા તો ચૂંટણીમાં ભાગ લીધો હોય ક્યારેક હારી ગયા હોય તો પણ તેઓ વડાપ્રધાન પદ ઉપર આવી શકે ઓકે વડાપ્રધાન પદ આવ્યા પછી એમને છ મહિનામાં કોઈ એક ગૃહમાંથી ચૂંટાવવું પડે કોઈપણ પણ ગૃહના સભ્ય ન હોય તેવા સુધારણાના પિતા પિતા એકાણું માં ખાનગીકરણ ઉદ્યોગીકરણ અને વૈશ્વિકકરણ ઓકે એ નીતિ ઓકે દક્ષિણ ભારત સાથે સંબંધ રાખનારા પ્રથમ તેઓ હતા લાયન ઓકે જીવન અને વિનય સીતાપતિ દ્વારા એનું લખાયેલું છે ઓકે પુસ્તક છે હાફ લાયન એમનું જીવન વૃદ્તાંત મતલબ કે આત્મકથા તમે એને કહી શકો વ્યક્તિ જ્યારે પોતાની જાતે લખે તો આત્મકથા કહે અને ઓટો બાયોગ્રાફી કોક લખે તો બાયોગ્રાફી આપણે એને કહેતા હોઈએ છીએ ઓકે હાફ લાયન એનું જીવન વૃદ્ધાંત કોણે લખ્યું તો કે વિના વિનય સીતાપતિ એમને લખ્યું છે જેમાં આપણે રાષ્ટ્રપતિમાં જોયું હતું ને અગનપંખ કે એપીજે અબ્દુલ કલામ સાહેબની જે પુસ્તક હતું વિંગ્સ ઓફ ફાયર એને ગુજરાતીમાં કોણે અનુવાદ કર્યું ઓકે તો એવી જ રીતે અહીંયા પ્રશ્ન છે હાફ લાયન એમનું જીવન વૃતા છે કોને લખ્યું હતું કે વિનય સીતાપતિ તો આપણે પ્રશ્ન એમનો અગત્યનો બને ભારતીય અર્થતંત્ર સુધારણાના પિતા તરીકે કોણ લખ્યા તો કે પીવી નરસિંહરાવ ઓકે પછી મિત્રો આગળ વધીએ અટલ બિહારી વાજપેયી ઓગણીસો ને વિદેશ મંત્રી હતા મોરારજી દેસાઈની સરકારમાં સૌથી ઓછો સમય તેર દિવસ માટે તેઓ વડાપ્રધાન તરીકે પણ રહેલા એટલે આ પ્રશ્ન પણ પૂછ્યા છે સૌથી ઓછો સમય માટે વડાપ્રધાન તરીકે કયા વ્યક્તિ જાણીતા છે તો કે અટલ બિહારી વાજપેયી જનસંઘના તેઓ સંસ્થાપક ગણાય છે જનસંઘ પછી પાછળથી ભારતીય જનતા પાર્ટી તરીકે ઓળખાયું એચડી દેવગોડા ઓકે મણિના માગા એટલે કે ધરતીપુત્ર તરીકે જાણીતા છે મિત્રો ખૂબ અગત્યનો છે કયા વડાપ્રધાન ધરતીપુત્ર તરીકે ઓળખાતા એવો પ્રશ્ન આવે તો એચડી દેવગોડા એક માત્ર વડાપ્રધાન કે જેઓ ગ્રહણ કરતી વખતે વિધાનસભાના સભ્ય હતા કોણ તો કે એચડી દેવગોડા ત્યારબાદ આગળ વધીએ ઇન્દ્રકુમાર ગુજરાત ઓકે લુક ઇસ્ટ પોલિસી એટલે કે પૂર્વ કી ઓર દેખો પુસ્તક ઓકે એમની સાથે સંકળાયેલું છે એટલે એક નાનકડું નામ યાદ રાખીશું લુક ઇસ્ટ ઈસ્ટ પોલિસી પૂર્વ કી ઓર દેખો પુસ્તક અટલ બિહારી વાજપેયી કારગિલ યુદ્ધ ઓગણીસો અઠ્ઠાણું માં થયું કે ભારત જીતી ગયું ખૂબ અગત્યનો પ્રશ્ન છે પૂછાયેલો છે કારગીલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું એમાં આપણી જીત થઈ ઓગણીસો ને અઠ્ઠાણું માં પોખરણમાં ભૂગર્ભમાં પાંચ ધડાકા કરવામાં આવ્યા આની પહેલાં ઇન્દિરા ગાંધીના સમયમાં થયેલા એના પછી અટલ બિહારી વાજપેયના સમયમાં ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પોખરણમાં બોગર ધડાકા થયા ઓગણીસો નવાણુંમાં દિલ્હી લાહોર વચ્ચે બસ સેવા શરૂ કરાવી ઓકે આપણે પ્રશ્ન પૂછાય છે દિલ્હી અને લાહોર વચ્ચે બસ સેવા કોણે શરૂ કરાવી એવો પ્રશ્ન આવે તો પણ યાદ રાખીશું આપણે અટલ બિહારી વાજપેયી ઓકે નેશનલ ઓકે હાઈવે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એટલે કે સુવર્ણ ચતુર્ભુજ યોજના ચાર મોટા શહેરોને જોડી અને આખા ભારતને ઓકે વ્યવસ્થિત વેપાર મળી રહે એના માટેની સુવર્ણ ચતુર્ભુજ યોજના ઓકે એમના સમયમાં આવી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ઓકે ગુજરાતમાં બે હાજર એકમાં તેમના સમયમાં ગોધરાકાંડ થયો બે હાજર એકમાં તેઓ સર્વ શિક્ષા અભિયાન ઓકે એનો પાયો પણ નાખાયો શિક્ષણને આગળ વધારવા માટે એક ખૂબ સારી એવી યોજના છે સર્વ શિક્ષા અભિયાન આ બધી યોજનાઓ એવી છે કે જેના વિશે આખા આખા વિડીયો બની શકે એટલે આપણે ખાલી અહીંયા નામ જ યાદ રાખીએ છીએ કે સર્વ શિક્ષા અભિયાન સાથે કયા વડાપ્રધાન સંકળાયેલા હતા તો કે અટલ બિહારી વાજપેયી તમે કોઈ પણ સ્કૂલમાં જશો તો લખેલું જશે સર્વ શિક્ષા અભિયાન સૌ ભણે સૌ આગળ વધે ઓકે તો આ હેતુ છે આ યોજના છે એ કોણ લાવ્યું તો કે અટલ બિહારી વાજપેયી ત્યાંથી થોડા આગળ વધીએ મિત્રો ડૉક્ટર મનમોહનસિંહ સૌપ્રથમ શીખ વડાપ્રધાન ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ તેઓ ગવર્નર રહી ચૂક્યા છે ઓકે પછી આરટીઆઈનું અમલીકરણ એમના સમયમાં થયો આ તારીખ બહુ પૂછાય છે ઓકે ખાસ યાદ રાખવું આરટીઆઈનું અમલીકરણ રાઇટ ટુ ઇન્ફોર્મેશન બારમી ઓક્ટોબર બે પાંચ એક આરટીઆઈ છે અને બીજું આરટીઈ છે અહીંયા શબ્દ છે આર આઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અમલીકરણ ક્યારથી થયું બારમી ઓક્ટોબર બે હજાર પાંચ ઓકે સેલ ટેક્સના સ્થાને વેલ્યુ એડિડ ટેક્સની એમના સમયથી શરૂઆત થઈ બે હજારને આઠમાં મુંબઈ હુમલામાં ઓકે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની સ્થાપના કરવામાં આવી ઓકે જેને આપણે એનઆઈએથી પણ ઓળખીએ છીએ કઈ સાલમાં તો કે બે હજાર આઠ પછી વાત કરીએ મિત્રો નરેન્દ્રભાઈ મોદી સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન કે જેઓ આઝાદી પછી જન્મ્યા છે ઓગણીસો ને પંચ્યાસી પછી સ્પષ્ટ બહુમતીથી જીતનાર તેઓ બીજા છે ગુજરાતના મૂળના બીજા વડાપ્રધાન છે પહેલી જુલાઈ બે હજાર સત્તરથી ઓકે તેમના સમયમાં જીએસટી પછી પાંચસો અને હજારની નોટ પાંચસો અને હજારની નોટોનું વિમુદ્રીકરણ આઠમી નવેમ્બર બે હજાર સોળ આ તારીખ તો લગભગ બધાને યાદ હશે જ તે ભાગે કેમ કે આખું ભારત દખે ચડેલું કઈ તારીખ આઠ નવેમ્બર બે હજારને સોળ ત્યારબાદ પ્રધાનમંત્રી જનધન યોજના ડિજિટલ ઇન્ડિયા સ્કીમ ઉજાલા યોજના ઉજ્જવલા યોજના સ્વચ્છ ભારત અભિયાન ઓકે મેક ઇન ઇન્ડિયા મુદ્રા યોજના આયુષ્યમાન ભારત ઓકે અને નમો ટેબ્લેટ આવી અલગ અલગ ઘણી અઢળક યોજનાઓ એમના સમયમાં આવી છે ફરી વાત કરું મિત્ર આ બધી યોજનાઓ એવી છે કે જેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ તો આખા આખા વિડીયો બને આપણે અહીંયા ફક્ત નામ યાદ રાખીએ છીએ કે જેથી કરીને પરીક્ષામાં તમને કંઈક એવો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી યોજના સાથે કયા વડાપ્રધાન સંકળાયેલા છે તો આપ એનો યોગ્ય જવાબ લખી શકો સામાન્ય રીતે તમને આ આખામાંથી પ્રશ્ન એક કે બે પૂછાય મેક્ઝિમમ એક પેપરમાં તમને આમાંથી એકાદો પ્રશ્ન પૂછાય કે જો પ્રશ્ન તમારા નસીબ સારા હોય તો સહેલો પૂછે કે સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ તો સૌથી નાની ઉંમરના વડાપ્રધાન આપણે લખી શકીએ કોણ તો કે રાજીવ ગાંધી કે સૌ પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ તો આપણે ખબર છે છે ઇન્દિરા ગાંધી ઓકે ઓકે ગુજરાતી વડાપ્રધાન કોણ તો કે દેસાઈ અને બીજા નરેન્દ્રભાઈ મોદી છે ઓકે આ ઉપરાંત એવું પૂછે કે નરેન્દ્રભાઈ મોદી કેટલામાં છે કાર્યકારીને ભેગા કરી લે તો પંદર માં થાય એટલે ભારતના પંદર માં વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા તો કે નરેન્દ્રભાઈ મોદી ઓકે વડાપ્રધાન ને શપથ કોણ લેવડાવે તો કે રાષ્ટ્રપતિ તો આવી રીતના કોઈ બી એકાદુ ફેક્ટ તમને પૂછાય તો તમને આ વાંચેલું હોય ક્યાંક સાંભળેલું હોય તો એના ઉપરથી આપ જવાબ લખી શકો મોટાભાગે સમાધિના પ્રશ્ન પૂછાય તમને એવું પૂછાય કે જવાહરલાલ નહેરુની સમાધિ કયા નામે ઓળખાય તો જવાહરલાલ નહેરુની સમાધિ કયાં નામે ઓળખાય તો કે શાંતિવન તરીકે ઓળખાય પછી તમને એવું પૂછે લાલ લાલબહાદુર શાસ્ત્રી તો કે વિજયઘાટ તરીકે ઓળખાય કે ઇન્દિરા ગાંધી તો કે શક્તિવન તરીકે ઓળખાય તો કે ચૌધરી ચરણસિંહ તો કે કિસાન ઘાટ તરીકે ઓળખાય પછી મોરારજી દેસાઈ તો કે અભય ઘાટ તરીકે ઓળખાય તો કે રાજીવ ગાંધી ઓકે તો કે વીરભૂમિ તરીકે ઓળખાય ચંદ્રશેખર તો કે જનનાયક તરીકે ઓળખાય તો આ બધી સમાધિઓ ખૂબ જાણીતી છે આમાંથી પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે શું પ્રશ્ન પૂછાય એ કન્ફર્મ પહેલાં ના કહી શકાય પણ એવું અવશ્ય કહી શકાય કે આમાંથી કોઈ એકાદો પ્રશ્ન પરીક્ષામાં સો પૂછાય નામ યાદ રાખવા સૌ સિમ્પલ છે જગુ લાગુ ઇમ ચરણ એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે ત્યારે ચંદ્રશેખર અને નરસિંહ રાવે વાજપાઈને ગોંડા કહ્યા તો આઈ કે ગુજરાલે વાજપાઈને સિંહ કહ્યા હવે નમો કન્ટેન્ટ થોડુંક વધારે હોય છે એટલે થોડુંક સ્પીડમાં લઈ જઈએ છીએ ઓકે આપ એક બે વખત વિડીયો જોશો તો મોટાભાગના ફેક્ટ ક્લિયર થઈ જશે ઓકે ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે પોખરણમાં અણુધડાકા કોણે કર્યા તો અત્યારે બધા શું લખે અટલ બિહારી વાજપેયી સૌ પ્રથમ પોખરણમાં ધડાકા થયા હતા ત્યારે ઇન્દિરા ગાંધી હતા આપણે યાદ રાખવું કે આપણે હમણાં જોયું ને કે સ્માઈલ બુદ્ધા તરીકે ઓળખાય એ સ્માઇલિંગ બુદ્ધા તરીકે ઓળખાય એ શું હતું તો કે પોખરણમાં પ્રથમ અણુધડાકા એટલે એવી રીતના યાદ રાખવા બીજું કે અટલ બિહારી વાજપેયીનું નિધન થયું છે તો એમના પણ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે તો આવી રીતના સમગ્ર રીતે વડાપ્રધાનને ધ્યાનમાં રાખીએ કે જેથી કરીને કોઈ પ્રશ્ન આવે તો આપણે એનો જવાબ લખી શકીએ નામ ઈઝી છે યાદ રાખીશું જગુ લાગુ ઇમચરણ એવું પૂછ્યું ઈરા વિશ્વનાથે ત્યારે ચંદ્રશેખર અને રાવે વાજપેયીને ગોંડા કહ્યા તો આઈ કે ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા હવે નમો આના ઉપરથી તમને યાદ રહી જશે નામ ઓકે જગુ એટલે જવાહરલાલ નહેરુ ગુજરાત લાગુ બહાદુર શાસ્ત્રી ગુજરાત નંદા ચરણ ઇન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ધરમસિંહ ઈરા વિશ્વનાથ ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી વિશ્વનાથ પ્રતાપસિંહ ચંદ્રશેખર અને નરસિંહ વાજપેયીને ગોંડા કયા એટલે ચંદ્રશેખર પીવી નરસિંહ અટલ બિહારી વાજપેયી એચડી દેવગોડા આઈ કે ગુજરાલે વાજપેયીને સિંહ કહ્યા આઈ કે ગુજરાત અટલ બિહારી વાજપેયી સિંહ અને હાલ નમો એટલે કે નરેન્દ્રભાઈ મોદી તો આ હતા મિત્રો ભારતના વડાપ્રધાન ફરી આગળના વિડીયોમાં કંઈક વધારે ચર્ચા કરીશું આપ જોતા રહો અસ્તુ જય હિન્દ જય ભારત